સ્વાગત અને હું આપની સાથે મહત્વના સમાચારો પર વાત અમદાવાદમાં એક કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો જોધપુર અને ચાંદખેડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો તો ગોતા અને સરખેજમાં અઢી ઇંચ જેટલો વરસાદ થયો ઉસ્માનપુરા ચાંદલોડિયા પાલડીમાં બે ઇંચ જેટલો વરસાદ થયો જોધપુર ચાંદખેડામાં પણ વરસાદ ભારે નોંધાયો છે ગોતા સરખેજમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉસ્માનપુરા ચાંદલોડિયા પાલડીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે રીતે અમદાવાદમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો અમદાવાદમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જોધપુર અને ચાંદખેડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ગોતા સરખેજમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ઉસ્માનપુરા ચાંદલોડિયા અને પાલડીમાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલા દ્રશ્યો પણ સામે આવ્યા હતા રાજ્યમાં દસ પિસ્તાળીસ સુધી વરસાદની આગાહી છે સોળ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે રાજ્યના ચાર જિલ્લામાં યેલો એલર્ટ છે સુરેન્દ્રનગર દાહોદમાં આગાહી કરાઈ છે છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ મહેસાણા ગાંધીનગર અરવલ્લીમાં આગાહી કરાઈ છે મહિસાગર ખેડા પંચમહાલ વડોદરા બોટાદ ભાવનગર ભરૂચ સુરત આણંદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો જે રીતે વરસાદની આગાહી કરાઈ છે આપણે મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું જે રીતની આગાહી કરાઈ છે સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સોળે જિલ્લા આપણે બતાવી રહ્યા છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહિસાગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત ભાવનગર અને બોટાદ આ સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે દસ પિસ્તાળીસ સુધીની આગાહી આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે આ સોળ જે જિલ્લા આપના ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે આ સોળ જિલ્લામાં પોણા અગિયાર વાગ્યા સુધીમાં વરસાદ જે આવી શકે છે ઓરેન્જ એલર્ટ અહીંયા આપવામાં આવ્યું છે આ તમામ સોળે સોળ જિલ્લામાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા સાથે જ જે રીતે આ ઓરેન્જ એલર્ટ બાદ વાત કરીએ તો હવે યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે એ પણ બતાવી દઈએ આ ચાર જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર છે દાહોદ છે છોટાઉદેપુર છે નર્મદા આ ચાર જેટલા જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે રીતે વરસાદી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ જે રીતે આગાહી કરવામાં આવી હતી ત્રીસ તારીખ સુધી વરસાદી આજે માહોલ જોવા મળવાનો છે એમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી હતી તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય સામાન્ય કરતાં થોડો વધુ વરસાદ રહેશે તેવી પણ આગાહી કરી હતી તો તેને આગાહીના પગલે જ સોળ જિલ્લામાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે ચાર જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી હતી બે કલાકમાં સોળ તાલુકામાં જે વરસાદ થયો છે આપણે જણાવી દઈએ તાલુકામાં જે રીતે વરસાદના સમાચાર આવી રહ્યા છે સોળ તાલુકામાં વરસાદ જે નોંધાયો છે બહુચરાજીમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અમદાવાદમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કડી શિહોરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધોળકા ચાણસમા કલોલમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બે કલાકમાં સોળ તાલુકામાં જે વરસાદ નોંધાયો છે બહુચરાજીમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો અમદાવાદમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કડી શિહોરમાં એક ઇંચ જેટલો વરસાદ જે છે નોંધાયો છે અને આ વરસાદને લઈને કેટલાક જે વિસ્તારોમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના પણ જે દ્રશ્યો છે એ પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યા હતા ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે અમદાવાદમાં પોણા બે જેટલો વરસાદ થયો છે બે કલાકમાં સોળ જેટલા તાલુકામાં જે વરસાદ થયો છે બહુચરાજીમાં સૌથી વધુ બે જેટલો વરસાદ થયો છે અમદાવાદમાં પોણા બે જેટલો વરસાદ નોંધાયો છે ધોળકા ચાણસમા કલોલમાં પણ વરસાદ નોંધાયો છે બે કલાકમાં સોળ તાલુકામાં વરસાદને લઈને અપડેટ સામે આવી રહ્યા છે બહુચરાજીમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ વરસાદ ખાબકતા રસ્તા ઉપર તળાવ જેવા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા લોકોના લોકોને અવરજવરમાં પણ તકલીફ પડી રહી હતી ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા તો અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો રિવરફ્રન્ટ પરના ભયાનક જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે સાબરમતી નદી તોફાની બની રૂમાડા ઉભા કરનારા આ દ્રશ્યો છે જે હાલ વાયરલ થઈ રહ્યા છે જેની ન્યૂઝ એની ગુજરાતી પુષ્ટિ નથી કરતું પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ ચોક્કસથી જોઈને અચંબિત થઈ જવાય રૂમાડા ઉભા થઈ જાય એવા દ્રશ્યો છે સાબરમતી નદી ગાંડી તૂર બની હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ થયો અને વરસાદને લઈને જે રિવરફ્રન્ટના જે આજે દ્રશ્યો છે તે સામે આવ્યા છે સાબરમતી નદી ગાંડીતોર બનેલી જોવા મળી રહી છે વિઝિબિલિટી પણ અહીંયા શૂન્ય જેવી દેખાઈ રહી છે જે કડાકા ભડાકા સાથે વાદળોની ગજના સાથે જે વરસાદ થયો છે કેટલાક વિસ્તારોમાં તો બરફના કરા પણ પડ્યા છે અને એના જે આ દ્રશ્યો સામે આવ્યા છે આપણે જણાવી દઈએ ન્યૂઝિયન ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સ્થિત વરસાદોના વરસાદના પગલે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ભારે વરસાદની વચ્ચે કાળુપુરમાં કરા પડ્યા અને જેના દ્રશ્યો સામે આવ્યા શહેરના નરોડા જોધપુરમાં પણ કરા પડ્યા કરા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અસહ્ય ગરમીથી લોકોને હાશકારો મળ્યો છે તો અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા નારણપુરામાં વરસાદથી પાણી ભરાયા છે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા લોકો કેટલાક ફસાયા હતા લોકોના વાહનો પણ બંધ થયા હતા તેવા પણ કેટલાક જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ હંમેશાની જેમ પણ પાણી ભરાયા વિસ્તારમાં પાણી ભરાયા ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા એમસીની પ્રીમોન્સૂનની કામગીરીની અહીંયા પોલ ખુલી પડતી નજરે પડી આજે દ્રશ્યો સામે આવ્યા છે જોઈ શકાય છે ઘૂંટણસમા પાણી ભરાયા છે લોકોના વાહનો પણ પાણીમાં ડુબેલા જોવા મળી રહ્યા છે ગાડીઓ પણ અડધી પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી રહી છે આ જે દ્રશ્યો સામે આવ્યા છે રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકોને ઘણી હાલાકીનો સામનો અહીંયા કરવો પડ્યો અવર જવરમાં પણ લોકોને તકલીફ પડી રહી હતી તો અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં પતરા ઉડ્યા અને જેના આ વીડિયો સામે આવ્યા છે ભારે વરસાદની વચ્ચે દુકાનના પતરા ઉડ્યા પતરા ઉડવાનો લાઇવ વીડિયો સામે આવ્યો પત્રા ઉડવાની ઘટના કેમેરામાં કેદ થઈ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ભારે પવનના કારણે આ ઘટના બની છે અમદાવાદમાં ભારે વરસાદી જે માહોલ જામ્યો હતો અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ તેના પગલે સર્જાઈ હતી અમદાવાદમાં ઠેર ઠેર વરસાદથી રોડ પર નદીઓ વહી છે અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં વરસાદથી રોડ પર સમા પાણી ભરાઈ ગયા એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકતા એએમસીની પોલ ખુલ્લી પડતી જોવા મળી સેટેલાઇટ મકરબા જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો અને જેના પગલે પાણી ભરાયાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોના વાહનો આ પાણીમાં બંધ થઈ જતા પણ નજરે પડ્યા હતા ગોઠણસમાં પાણી ભરાયા છે વરસાદે એમસીની અહીંયા પોલ ખોલી દીધી હોય તેવા આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે લોકોને અવન કેટલી તકલીફ પડી રહી છે કેટલી હાલાકી પડી રહી છે એના આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે રોડ પર નદીઓ વહેતી આ જે અમદાવાદ શહેરના રસ્તાઓ જે સામે આવ્યા છે રસ્તા નહીં પરંતુ અહીંયા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદ આ વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો અમદાવાદમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે વરસાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યું અને ખાસ કરીને જે અવિરત વરસાદ પડી રહ્યો છે તેના કારણે અમદાવાદની સ્થિતિ જે છે અત્યારે ગંભીર પ્રકારની જોવા મળી રહી છે અમદાવાદમાં તમામ જગ્યા માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યા છે વાહનો બંધ જોવા મળી રહ્યા છે પાણીના કારણે જે વાહનો છે કાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે પાર્કિંગ જે વિસ્તાર છે ત્યાં તે સિવાય રોડ જે છે તે રોડ નથી પરંતુ અમદાવાદમાં તળાવ જે છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક બે વિસ્તાર નહીં પરંતુ અમદાવાદના મોટા ભાગના પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય તમામ જગ્યા માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને તે બીજું કંઈ જોવા નથી રહ્યું લોકો પરેશાન છે લોકો ઘરે જવા કઈ રીતે જવું તેના માટે પણ ખૂબ જ ચિંતામાં છે આપ જોઈ શકો છો કે લોકો ચાલવા પણ મજબૂર છે લાઈનો લાગી છે ગાડીઓની લોકો ગમે તે રીતે પોતાના વાહનો આપી આપીને પણ પોતાની રીતે અમદાવાદમાં બાબા બાગેશ્વરના ભક્તો ખુરશીના સહારે ભારે વરસાદ અને કરાથી બચતા જોવા મળ્યા ખુરશીની જુંડાલમાં બાબાના દરબારમાં ભક્તો પહોંચ્યા હતા અને જ્યાં બરફના કરા પડતા ખુરશીને છત્રી બનાવવાની આ ભક્તોને નો બતાવી જે ટ્રાફિક જામની

તો કે ખરાબ થઈ ગઈ લોકો છે છે આ પ્રકારની પરિસ્થિતિમાં પડી રહ્યું અમદાવાદમાં તોફાની વરસાદથી નુકસાન થયું છે રાણીપ મેટ્રો સ્ટેશન પર નુકસાન થયું છે ભારે પવનના કારણે મેટલ ડિટેક્ટર તૂટ્યા હોવાની આ ઘટના સામે આવી છે સ્ટેશન પર પાણી પણ ફરી વળ્યા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી અમદાવાદમાં તોફાની વરસાદથી નુકસાનને લઈને સમાચાર આવી રહ્યા છે રાણીપ મેટ્રો સ્ટેશન પર નુકસાન થયું છે ભારે પવનના કારણે મેટલ ડિટેક્ટર તૂટ્યા હતા જોધપુર વિસ્તારમાં કરા સાથે જે વરસાદી માહોલ જામ્યો તેના આજે દ્રશ્યો છે તે સામે આવ્યા છે વીજળીના કડાકા સાથે વરસાદ જે થયો હતો કરા પડ્યા હતા અચાનક જ વાતાવરણમાં પલટાની સાથે વરસાદ ખાબક્યો હતો બનાસકાંઠાના ઇકવાલગઢમાં ધોધમાર વરસાદ થયો ભારે પવન સાથે વરસાદ વરસ્યો ડીસા ધાનેરા સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયો તો જિલ્લામાં અનેક જગ્યા પર વીજળી પણ ડૂલ થઈ હોવાના સમાચાર સામે આવ્યા શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થયો ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ અનેક લોકોના ઘરના નળિયા પણ ભારે પવનથી અનેક ઘરના પતરા ઉડ્યાની આશંકા સામે આવી છે આંધી સાથે પવન આવતા લોકો ભયભીત થયા ધાનેરા સહિત સમગ્ર પંથકમાં વીજળી ગોલ થઈ પાટણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો પાટીદાર મહિલા સંમેલન વરસાદ વિઘ્ન બન્યો ચાલુ સંમેલન ભારે ભવન સાથે વરસાદ વરસ્યો સંમેલનમાં હાજર બહેનોએ ખુરશીનો સહારો લીધો વરસાદથી બચવા મહિલાઓએ માથે ખુરશીઓ ઓઢી અને તેના આ દ્રશ્યો સામે આવ્યા ભાવનગર જિલ્લામાં મિની વાવાઝોડું કૂંકાયું જિલ્લામાં શ્રીહોર વલભીપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જિલ્લાના રાજગઢ વરલ સહિતના વિસ્તારોમાં કરા પડ્યા તેમજ ભારે પવનની સાથે વરસાદ થતાં ગામડામાં વૃક્ષો ધરાશાય થયા તેમજ વડીયા ગામે ઇલેક્ટ્રિક થાંભલાઓ પણ તૂટી પડ્યા હતા